નમસ્કાર આજના વિડીયોમાં ચર્ચા કરવાની છે ધોરણ ચાર ગણિતમાં પ્રકરણ નંબર અગિયાર ગડિયા અને ભાગાકાર અહીં આપેલું છે કૂદકા મારતા પ્રાણીઓ કે દેડકો જીરોથી શરૂ કરી એક સાથે ત્રણ કદમ કૂદે છે કેટલા કૂદકા પછી તે સત્યાવીસ પર પહોંચશે તેની ગણતરી કરો અહીં તમને આ ચિત્ર આપેલું છે અને એમાં એક દેડકો અને એક સસલું દોરેલું આપ્યું છે સત્યાવીસ પર પહોંચવું છે તો એને એ કેટલા કૂદકા મારીને સત્યાવીસ પર પહોંચશે એ આપણે કઈ રીતે શોધી શકીએ તો કે એને સત્યાવીસ પગલા ઉપર પહોંચવું છે અને એક સાથે કેટલા પગલા કૂદે છે તો કે ત્રણ તો જે કુલ કૂદકા મતલબ કે જે કૂદકા મતલબ કે જે પગલા પર કૂદવું છે ત્યાં સુધી ગળીઓ બોલવાનું અથવા તો સત્યાવીસ નાની સંખ્યા આવે ત્યાં સુધી તો અહીંયા આવે છે કે ત્રણ નવા સત્યાવીસ એટલે કે એને કેટલા કૂદકા મારવા પડશે તો કે નવ કૂદકા મારવા પડશે જો તે છત્રીસ પર પહોંચ્યો હોય તો તેણે કેટલા કૂદકા માર્યા હશે એટલે કે છત્રીસમાં પગલાં ઉપર એ છત્રીસ પર અહીં અહીં પહોંચેલો છે અને એક સાથે એ ત્રણ કૂદકા મારે છે એટલે એને આપણે ત્રણ વડે ભાગવું પડે તો કરીએ છત્રીસ ભાગ્યા ત્રણ ત્રણ એકા ત્રણ ઉપરથી આવ્યા છ અને ત્રણ દુ છ એટલે કે બાર વખત જ્યારે કૂદકા મારશે ત્યારે એ છત્રીસ પર પહોંચ્યો હશે હવે એ રીતે જો તે બેતાલીસ પર હોય તો તેણે કેટલા કૂદકા માર્યા હશે એટલે કે બેતાલીસ પર પહોંચે છે અને એક વખતમાં તે ત્રણ કૂદકા કૂદે છે એટલે કે બેતાલીસને ને આપણે ત્રણ વડે ભાગવા પડે ત્રણ એકા ત્રણ અને ત્રણ ચોક બાર એટલે કે ચૌદ તેરી બેતાલીસ એટલે કે ચૌદ કૂદકા માર્યા હશે ત્યારે એ બેતાલીસ પર પહોંચ્યો હશે હવે પછી છે કે સસલું જીરો પરથી શરૂ કરીને એક સાથે પાંચ કદમ કૂદે છે જેમ એક એક વખતમાં વખતમાં કૂદકા કૂદકા કૂદતો હતો એ રીતે સસલું જ એટલે કે પાંચ પગલા કૂદે છે હવે એ કીધું છે કે કેટલા કૂદકા લાગવાથી તે પચીસ પર પહોંચશે એટલે કે એને પચીસ પર પહોંચવું છે અને એક વખતમાં એ પાંચ પગલા કૂદે છે એટલે કે પચીસ ને આપણે પાંચ વડે ભાગવા પડે વડે થશે પચીસ એટલે કે એ પાંચ કૂદકા મારશે ત્યારે એ પચીસ પર પહોંચશે હવે એના પછી છે કે આઠ કૂદકા માર્યા પછી તે સેના ઉપર પહોંચશે કે આઠ કૂદકા મારે છે કે આઠ કૂદકા માર્યા પછી તે સેના ઉપર તો 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 કે કે એને કૂદકા મારવાના છે છે અને એક વખતમાં એ કેટલા કૂદે એના વડે આપણે કરવો પડે ગુણાકાર એટલે થશે આઠ પચાસ ચાલીસ કે આઠ વખત જ્યારે કૂદકો મારશે ત્યારે એ મતલબ કે એ ચાલીસ ઉપર પહોંચશે હવે એના પછી છે કે તેને પંચાવન ઉપર પહોંચવા કેટલા કૂદકા મારવા પડે એટલે કે પંચાવન પર એને પહોંચવું છે અને એક વખતમાં એ પાંચ પગલા કૂદે છે એટલે કે પંચાવનને ને આપણે પાંચ વડે ભાગવા પડે તો પંચાવન ભાગ્યા પાંચ એટલે પાંચ એકા પાંચ ઉપરથી આવ્યા પાંચ અને વળી પાછા પાંચ એકા પાંચ એટલે કેટલા થશે અગિયાર કે અગિયાર કૂદકા મારશે ત્યારે તે પંચાવન ઉપર પહોંચશે હવે એના પછી આવે છે મહાવરો કે જેની અંદર તમને આપેલા છે ભાગાકાર તો ચાલો ચર્ચા કરીએ ભાગાકારની પહેલી સંખ્યા આપી છે ભાગ્યા ભાગ્યા આપણે હવે અહીં એક સંખ્યા છે તો આપણે એક સંખ્યા વડે એ ભાગી શકીએ બે છે અને એ પણ બે છે તો હવે જોવાનું છે કે બે ના ઘડિયામાં બે ક્યાં આવે છે તો કે બે એકા બે બે માંથી બે જાય તો શૂન્ય ઉપરથી ઉતરશે આઠ હવે બેનો ગળ્યો ક્યાં સુધી બોલવાનો કે સંખ્યા જે છે આઠથી વધવી જોઈએ નહીં આઠથી ઓછી હોય તો ચાલે હવે જોઈએ તો કે બે એકા બે બે 2 ચાર બે તેરી છ બે ચોક આઠ તો બેના ઘડિયામાં આઠ મળે છે તો એ લખી દઈએ બે ચોક આઠ હવે આઠમાંથી આઠ જાય તો વધશે શૂન્ય એટલે આપણે કહી શકીએ કે ચૌદ દુ એટલે કેટલા થશે અઠ્યાવીસ હવેના પછી છે છપ્પન ભાગ્યા સાત હવે અહીં બહારે તમને સાત એક જ સંખ્યા આપી છે અને અહીં આપ્યા છે છપ્પન તો પહેલી એક સંખ્યા છે પાંચ કે સાતને આપણે પાંચ વડે ભાગી શકીએ તો કે મતલબ કે પાંચને આપણે સાત વડે ભાગી શકીએ તો કે ના શું કામ તો કે સાત કરતાં પાંચ એ નાની છે માટે અહીં આપણે બે સંખ્યા સાથે લેવી પડે બે સંખ્યા સાથે લઈએ તો ઉપર મૂકવું પડે શૂન્ય હવે જોઈએ કે સાતના ઘડિયામાં છપ્પન આવે છે કે નહીં તો કે સાત એકા સાત સાત દુ ચૌદ સાત તેરી એકવીસ સાત ચોક અઠ્યાવીસ સાત પચાસ પાંત્રીસ સાત છ બેતાલીસ સતું સતું ઓગણપચાસ સત્તું અઠું છપ્પન ને સાત નવા ત્રેસઠ ત્રેસઠ વધી જાય છે અને સાતના ઘડિયામાં છપ્પન આવે છે તો કે સાત અઠા છપ્પન છપ્પનમાંથી છપ્પનને બાદ કરીએ તો વધશે કેટલા શૂન્ય છમાંથી છ જાય તો પણ શૂન્ય અને પાંચમાંથી પાંચ જાય તો પણ શૂન્ય અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે સાત અઠા છપ્પન થાય છે ત્રીજો દાખલો અડતાલીસ ભાગ્યા ચાર તો કરીએ ચાર એકા ચાર ચાર માંથી ચાર જાય તો શૂન્ય અને ઉપરથી આવશે આઠ હવે જોઈએ તો ચાર ના ઘડિયામાં આઠ આવે છે કે નહીં ચાર એકા ચાર ચાર દુ આઠ આઠ માંથી આઠ જાય તો શૂન્ય એટલે બાર ચોક અડતાલીસ તો આપણે આ મહાવરાના ત્રણ દાખલા કરે હવે એના પછીના જે દાખલા છે એનો પ્રયત્ન તમારે જાતે કરવાનો રહેશે અને એ જ તમારું આજનું હોમવર્ક રહેશે અને આજનું જે મેં પાઠ્યપુસ્તકની અંદર જે કરાવ્યું એ બધું તમારે આ વિડીયોની અંદર જોઈ અને પાઠ્યપુસ્તકની અંદર લખવાનું રહેશે જય હિન્દ